स्टूडेंट्स, गुड आफ्टरनून। धोरण एक में गणित गम्मत में आज आप नवो चेप्टर चालू करीशू। पार्ट नौ, एनु नाम शू छे? माहितीनो उपयोग। हवे जो एमां तमने शू कीधु छे, पहला आकार आपेला छे, गोल, चोरस, त्रिकोण, लंबचोरस, गोल, अर्धगोल वगैरह जुदा जुदा आकार आपणने अहींया आपेला छे। ए आकार आपणे अहींया दोरता शीखवाना छे અને એને ગૂંટવાનું છે અને એના નામ પણ આપેલા છે। એ નામ ઉપરથી આપણે આકાર ઓળખવાના છે। જો આપેલો કયો આકાર છે તો કે ગોળ। એમાં વચ્ચે લખેલું છે ગોળ, ગને કાનો માત્ર ગોળ। તો અહીંયા જે ટપકા આપેલા છે એ જોડી આપણે ઘૂંટી અને આકાર બનાવવાનું છે। તો પહેલાં આપણે ગોળ ઘૂંટીશું અને સરસ મજાનું ટપકા જોડી ગોળ બનાવીશું, બરાબર। એવી જ રીતે બાજુમાં બીજું ગોળ છે તો બીજું ગોળ આપણે ઘૂંટી દઈએ પાછું। આવી રીતે પેન્સિલથી આકારો ઘૂંટવાના છે અને દોરતા શીખવાના છે। ત્યારબાદ ત્રીજું ગોળ છે તો એને પણ આપણે ઘૂંટી દઈએ। એવી જ રીતે નીચે જોઈએ, નીચે શું આપેલું છે? ચોરસ આપેલું છે। એ આકાર આપેલો છે અને ટપકા જોડીને આપણે ચોરસ બનાવીશું। તો આપણે ટપકા જોડી અને સરસ મજાનું ચોરસ બનાવશું, બરાબર। પછી બાજુમાં ચોરસ આપેલો છે એ પણ આપણે ઘૂંટી દેશું। એવી જ રીતે ત્રીજું ચોરસ આપેલું છે એ પણ આપણે ઘૂંટી દઈએ, બરાબર। હવે ત્યારબાદ નીચે ત્રીજો આકાર આપેલો છે એ કયો આકાર છે? તો કે ત્રિકોણ। તો આપણે ત્રિકોણ પણ ઘૂંટી દેશું ટપકા જોડી અને સરસ મજાનું ત્રિકોણ બનાવવાનું છે। તમારે માત્ર ટપકા જ જોડવાના છે, કારણ કે તમને દોરેલું તો આપેલું જ છે ટપકાથી, બરાબર। પછી બાજુમાં બીજું ત્રિકોણ આપણે ઘૂંટી દેશું। એવી જ રીતે ત્રીજું ત્રિકોણ આપેલું છે એ પણ આપણે ઘૂંટી દઈએ। એવી જ રીતે નીચે આકાર આપેલું છે લંબચોરસ, તો લંબચોરસને પણ આપણે ઘૂંટી દેશું। ટપકા જોડી અને આકાર બનાવવાના છે। હવે બાજુમાં આપણે બીજું લંબચોરસ પણ ઘૂંટી દઈએ। ચલો બાજુમાં ત્રીજું ચોરસ આપેલું છે એ પણ આપણે ઘૂંટી દેશું। બરોબર, ત્યારબાદ નીચે કયો આકાર આપેલો છે? તો કે લંબગોળ આપેલું છે, તો એ લંબગોળ પણ આપણે ઘૂંટી દેશું, બરોબર। તો આપણે ઘૂંટીએ જે મીંડા આપેલા છે એની ઉપર જ આપણે પેન્સિલ ચલાવવાની છે, બરાબર। ત્યારબાદ બીજું ગોળ ઘૂંટી દઈએ લંબગોળ, બરાબર। એવી જ રીતે ત્રીજું લંબગોળ આપેલું છે એ પણ આપણે ઘૂંટી દેશું। નીચે જો અર્ધગોળ આપેલું છે, અર્ધગોળ એટલે શું? આખું ગોળ નહીં પણ અડધું ગોળ, અડધું ગોળ છે એટલે એને અર્ધગોળ કીધું, બરાબર। તો આપણે ટપકા જોડી અને આકાર ઘૂંટી દેશું। બાજુમાં બીજું અર્ધગોળ છે એ પણ આપણે ઘૂંટી દઈએ। એવી રીતે બધાના ત્રણ ત્રણ આકાર આપેલા છે આપણે સરસ પેન્સિલથી ઘૂંટવાના છે, બરોબર।
હવે નીચે જોઈએ પંચકોણ, પંચકોણ એટલે કેવી રીતે, પંચકોણ એટલે પાંચ ખૂણા, બરોબર. જો અહીંયા પાંચ ખૂણા વાળું એક આકાર આપેલો છે એટલે એને નામ શું કીધું, પંચકોણ. તો આપણે ગોઠશું, બરોબર. ટપકા જોડી અને આકાર બનાવવાના છે. પછી બાજુમાં બીજું ઘૂંટી દઈએ. હવે આ ખૂટે છે. પછી જો નીચે આકાર ઓળખવાનું તમને કીધું છે, આ આકાર કયો છે એ તમારે શિક્ષક શ્રી કે મમ્મી પપ્પાને પૂછીને જાણવાનું છે. એમાં તમને જો એક આકારનું ચિત્ર આપેલું છે, આ કયો આકાર છે, તો કે સ્ટારનો આકાર છે, બરાબર ને. તો એ તમારી તમારા મમ્મી પપ્પાને અથવા શિક્ષકને પૂછીને કહેવાનું છે. તો જો હું તમને કહું છું, બરાબર, આ કયો આકાર છે, તો કે સ્ટારનો આકાર, બરાબર. ત્યારબાદ આપણે બાજુમાં જોઈશું પ્રશ્ન નંબર બે. નીચેના ચિત્રમાં કેટલા આકારો છે, કયા કયા છે, ગણી અને લખવાના છે કેવી રીતે. જો અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરોબર. હવે ચિત્ર ઉપરથી આપણે જોવાનું છે, જો ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને અર્ધગોળાકાર, આ બધા આકારો ભેગા કરીને આ ચિત્ર બનાવેલું છે. હવે આપણે જોવાનું છે કે આ ચિત્રમાં ગોળ કેટલા છે. તો પહેલાં જો અહીંયા આકાર આપેલા છે ને એને આપણે નામ લખી લઈશું. આ પહેલો આકાર કયા છે, કેવો છે, તો કે ગોળ. તો આપણે અહીંયા લખીશું ગોળો. બીજો આકાર કયો છે, તો કે ત્રિકોણ. તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ. એવી જ રીતે ત્રીજો આકાર કયો છે, તો કે ચોરસ. તો આપણે લખીશું ચોરસ. ત્યારબાદ ચોથો આકાર કયો છે, તો કે લંબચોરસ. તો આપણે લખીશું લંબ ચોરસ. એવી જ રીતે પાંચમો આકાર કયો છે, તો કે આ અડધો ગોળ છે એટલે એને અર્ધગોળ કહેવાય, બરાબર. અર્ધ, ધ ઉપર રેફ આવશે, અર્ધગોળ. હવે ગોળ કેટલા છે એ ગણીને આપણે અહીંયા લખવાના છે. તો આપણે ચિત્રમાં જોઈએ ગોળ કેટલા છે, તો આ એક બે ત્રણ, આ એક બે ત્રણ, ચાર પાંચ છ, અને એક આ સૂર્યમાં છે સાત. કેટલા ગોળ છે, તો કે સાત ગોળ છે. તો આપણે લખીશું સાત અડે સાત, બરાબર. ત્યારબાદ આપણે ત્રિકોણ ગણવાના છે. ત્રિકોણ કેટલા છે, તો આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ, આ સાત, પછી એક આ ત્રિકોણ જો આઠ, પછી આ નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, અહીંયા એક ઉપર આ પંદર, પછી આ સોળ અને સત્તર. સત્તર ત્રિકોણ આપેલા છે. તો આપણે લખીશું એકડે સાતડે સત્તર. જેટલા ચિત્રમાં આકાર આપેલા છે અહીંયા ગણીને લખવાના છે. હવે ચોરસ જોઈએ, ચોરસ કેટલા છે, તો કે આ પેલું વચ્ચે એક, પછી એક આખું ચોરસ આ થશે એટલે આ બે, પછી આ બાજુમાં ત્રણ અને આ બાજુ ચાર. ચોરસ કેટલા આપેલા છે, તો કે ચાર. તો આપણે ખાનામાં લખીશું ચોગળે ચાર. એવી જ રીતે બીજું જોઈએ લંબચોરસ. લંબચોરસ કેટલા છે, તો કે એક આ, આ બે અને આ ત્રણ. બધા થઈને કેટલા લંબચોરસ આપેલા છે, એક બે ને ત્રણ. તો આપણે લખીશું ત્ર ગળે ત્રણ, બરાબર. ત્યારબાદ અર્ધગોળ કેટલા છે, એટલે અડધો ગોળ હોય એવું, તો એ તો આપણે અહીંયા એક જ છે. તો આપણે અહીંયા જવાબમાં લખીશું એક અડે એક, બરાબર. આકારોના નામ લખ્યા અને એના ચિત્ર પણ ગણીને આપણે લખી લીધા. હવે જોઈએ ચિત્રને ધ્યાનમાં રાખી આકારોનું નામ આપો. હવે ચિત્રને જોઈને આપણે આકાર લખવાના છે. સૌથી વધુ વખત હોય તે કયો આકાર છે. હવે આમાં સૌથી વધુ વખત કયો આકાર આવ્યો, જો ગોળ છે એ સાત વખત આવ્યું, ત્રિકોણ સત્તર વખત, ચોરસ ચાર વખત, લંબચોરસ ત્રણ વખત અને અર્ધગોળ છે એક જ વખત.
तो सौथी वधारे कयो आकार आव्यो तो के त्रिकोण। तो आपणे अहींया कया आकारनुं नाम लखीशुं त्रिकोणनुं। शुं काम आपणने शुं पूछ्युं छे सौथी वधारे कयो आकार आव्यो तो के सौथी वधारे तो त्रिकोण आव्यो छे। तो आपणे अहींया आकारनुं नाम शुं लखीशुं त्रिकोण। तो आपणे अहींया लखीशुं त्रिकोण बराबर। पछी आपणे કૌંસમાં લખી લેશું ત્રિકોણ કેટલા હતા તો કે 17। એવી જ રીતે નીચે સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો તો બધાય કરતા નાની સંખ્યા કઈ છે તો કે 1 અડે 1। 7 17 4 3 ને 1 બધામાં નાની સંખ્યા 1 અડે 1 આવશે તો 1 અડે 1 લખીશું। પણ કયો આકાર છે તો કે અર્ધગોળ। તો આપણે લખીશું અર્ધગોળ અને કૌંસમાં લખીશું 1 અડે 1। હવે નીચે જોઈએ તમને શું કીધું છે નીચે આપેલા આકારોમાં દર્શાવ્યા મુજબ રંગ પૂરો અને સંખ્યા લખો। હવે જો ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ આટલી વસ્તુ આપેલી છે હવે જેટલા આકાર છે એ લખતું જવાનું છે ને રંગ પૂરતું જવાનું છે। તો પહેલાં શરૂઆત ક્યાંથી કરશું આપણે ગોળથી। જેટલા ગોળ છે એમાં પીળો રંગ પૂરવાનો અને એ ગોળ લખવાના અહીંયા ગણીને લખવાના બરાબર। કેટલા ગોળ છે એની સંખ્યા આપણે લખવાની છે તો આપણે પહેલાં બધા ગોળમાં પીળો રંગ પૂરી દઈએ। તો જોઈએ આ 1 પછી આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6। કેટલા ગોળ છે તો કે 6 ગળે 6। તો આપણે અહીંયા જવાબમાં લખવાનું 6 ગળે 6। હવે બધા ગોળમાં આપણે પીળો રંગ પૂરી દેશું। આવી રીતે ગોળ ગણી અને બધા ગોળમાં આપણે પીળો રંગ પૂરવાનો છે। હવે ત્યારબાદ જોઈએ ચોરસ। ચોરસ કેટલા આપેલા છે તો આપણે પહેલા ચોરસ ગણીશું। બધા ચોરસમાં કેવો રંગ પૂરવાનો છે તો કે લીલો રંગ પૂરવાનો છે। તો આપણે ચોરસ પહેલા ગણી લઈએ। તો આપણે જોઈએ આ 1 ચોરસ પછી આ 2 ચોરસ આ 3 ચોરસ પછી આ 4 ચોરસ આ 5 ચોરસ આ 6 અને આ 7. કેટલા ચોરસ થયા 1 2 3 4 પછી નીચે 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 કેટલા ચોરસ બન્યા તો કે 7। તો આપણે જવાબમાં શું લખીશું 7 તળે 7 અને ચોરસમાં આપણે લીલો રંગ પૂરવાનો છે તો આપણે ચોરસમાં લીલો રંગ પૂરી દઈએ। બધા ચોરસમાં લીલો રંગ પૂરવાનો છે। ચોરસ ગણી બધા ચોરસની સંખ્યા લખી અને બધા ચોરસમાં લીલો રંગ આવી રીતે સરસ પૂરી દેવાનો છે। બરોબર। ત્યારબાદ આપણે નીચે ચોરસ આપેલા છે એમાં રંગ પૂરી દેશું। ત્યારબાદ આપણે આ છેલ્લો ચોરસ છે હવે એ પૂરી દેશું બરાબર। 7 7 ચોરસમાં આપણે લીલો રંગ પૂરવાનો છે। પૂરાઈ ગયો।
ત્યારબાદ આપણે જોઈએ કયો આકાર આપેલો છે ત્રિકોણ અહીંયા જો લખેલો છે ત્રિકોણ ત્રિકોણ કેટલા છે આપણે ગણી લઈએ પહેલા ત્રિકોણમાં કયો રંગ પૂરવાનો છે લાલ રંગ તો લાલ રંગથી આપણે ગણીએ એક આ બે આ ત્રણ ચાર પાંચ અને છ તો કયો આવશે છ અંક આવશે કારણ કે છ ત્રિકોણ છે અને હજી એક અહીંયા બાકી છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કેટલા ત્રિકોણ થશે સાત તળે સાત તો આપણે સાત ત્રિકોણમાં લાલ રંગ પૂરીશું સાતે સાત ત્રિકોણમાં આપણે લાલ રંગ પૂરી દઈએ આવી રીતે બધા ત્રિકોણમાં આપણે લાલ રંગ પૂરી દેશું બરોબર ત્યારબાદ કયો આકાર આપેલો છે લંબચોરસ લંબચોરસ આપણે ગણી અને બાજુમાં લખવાના છે અને બાજુમાં કયો રંગ આપેલો છે લંબચોરસમાં વાદળી રંગ તો આપણે બધા જ લંબચોરસમાં વાદળી રંગ પૂરીશું તો આપણે ગણી લઈએ પહેલાં એક બે ત્રણ ચાર અને નીચે છે એક પાંચ તો ચોરસ કેટલા આવશે લંબચોરસ બધા થઈને કેટલા થયા પાંચ તો આપણે જવાબમાં લખીશું પાંચ જોડે પાંચ અને બધા જ લંબચોરસમાં આપણે વાદળી રંગ પૂરી દેશું લંબચોરસ ગણી અને વ્યવસ્થિત એમાં રંગ પૂરવાનો છે વાદળી રંગ બધા જ લંબચોરસમાં પૂરવાનો છે બરોબર રંગ પૂરાઈ ગયો આવી રીતે સરસ મજાનું ગણતરી કરી વ્યવસ્થિત ગણી અને ચિત્રમાં રંગ પૂરવાના છે અસ્તુ